नमस्कार दर्शक मित्रों, अब तक स्पेशल में आपनो स्वागत छे। लॉकडाउन माथी धंधा उद्योग ने छूटछाट आपवामां आवी छे, त्यारे मंदिर तो खुल्या छे, परंतु न्याय मंदिर हजु पण बंध होवाथी एडवोकेट्स खूब ज हालाकी भोगवी रह्या छे। सररास आश्रे 10% वकीलो वकीला छोड़ी अन्य व्यवसाय करवा मजबूर बन्या छे। जोईए समग्र सौराष्ट्रना वकीलोनी व्यथा अंगे अब तकनो विशेष अहेवाल। कोरोना महामारी ने फैलावतो अटकावा समग्र भारत में आगमचेतीना पगला स्वरूपे लॉकडाउन अमली बनावामां आव्युं हतुं। लॉकडाउनना कारणे तमाम उद्योग धंधा तेमज व्यापार बंद हता, परंतु आर्थिक खेंचताणने ध्याने राखी छूटछाट आपवामां आवी छे, जेना कारणे गरीब अने मध्यम वर्गीय लोकोना जीवमां जीव आव्यो छे। आ समयगाळा दरमियान मंदिरो तो खुल्या, परंतु न्याय मंदिर हजु पण बंद होवाथी एडवोकेट्स के जेमनु गुजरान वकीलातना कारणे चालतु होय छे, तेमनु जीवन निर्वाह करवु मुश्किल बन्यु छे। हालनी परिस्थितिमां एवी चोंकावनारी विगतो पण सामे आवी छे के समग्र राज्यमां हजारोनी संख्यामां वकीलोए वकीलातनो धंधो छोड़ी अन्य व्यवसाय अपनाव्या छे, जे बाबत खूब ज गंभीर छे। वकीलो के जे सनद मेळवीने व्हाइट कॉलर नोकरी करता होय छे, तेज वकीलो हाल रिक्षा चलावीने पोताना घरनुं गुजरान चलावी रह्या छे, तेवी ज पण बाबतो सामे आवी छे। आ तमाम घटना पाछळ मुख्य परिबळ ए छे के आश्रे गत 3 મહિનાથી तमाम न्याय मंदिरो बंध अवस्थामां छे, जेना कारणे तमाम जुनियर एडवोकेट्सनी तमाम प्रकारनी आवक बंध छे। हाल वीडियो कॉन्फरन्सना माध्यमथी जामीन अरजी सहितनी कामगीरी शरू करवामां आवी छे, परंतु आश्रे 50% वकीलो वीडियो कॉन्फरन्स कई रीते करवू तेनाथी ज अजाण होवाथी तेओ कोई पण कायदाकीय कार्य हाथमां लई शकता नथी, जेथी जुनियर एडवोकेट्स हाल खूब ज पीड़ाई रह्या छे। आ समयगाळा दरमियान वकीलोनी परिस्थिति अंगे बार काउंसिल ऑफ इंडियाना मेम्बर दिलीपभाई पटेले जणाव्युं हतुं के गुजरातमां कुल 85,000 जेटला वकीलो नोंधाया छे। ભારતમાં વકીલોની સંખ્યા 20 લાખ જેટલી છે, જેમની હાલની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર છે। હાલ જ્યારે કોર્ટ બંધ છે ત્યારે આ પૈકીના 95% વકીલો બેકાર બન્યા છે। ગુજરાતમાં 85,000 વકીલ છે અને આખા ઇન્ડિયાની અંદર આપણે જોઈએ તો કમસે કમ 19-20 લાખ વકીલો પ્રેક્ટિસ કરે છે, અને આના ઉપર જ એનું ગુજરાન છે। નાના વકીલો હોય, જુનિયર વકીલ, હાલના તબક્કે લોકડાઉન થયું, 3-4 મહિના થયા, એના હિસાબે એ લોકોની પરિસ્થિતિ ખૂબ ગંભીર પરિસ્થિતિ થઈ છે। 5% એવા વકીલો છે કે આભાસી કોર્ટ ચાલે છે અત્યારે, એ આભાસી કોર્ટમાં એનું વર્ક એને મળે છે અને આભાસી કોર્ટમાં એ કાર્ય કરે છે। તાજેતરમાં જ મેં સુપ્રીમ કોર્ટમાં અને હાઈકોર્ટમાં પણ લખ્યું, અને ગઈકાલે અમારે વિડીયો કોન્ફરન્સ હતી હાઈકોર્ટના જસ્ટિસ સાથે, તો વિડીયો કોન્ફરન્સમાં જ મેં કીધું કે ભાઈ તમારે આ જે દરેક ડિસ્ટ્રિક્ટ જજ છે એ લોકોને કહી અને ત્યાં એક રૂમની વ્યવસ્થા કરવી જોઈએ, અને રૂમમાં ઓનલાઈન જે નથી ફાવતું, જે 90% વકીલોને, જુનિયર વકીલોને, એના માટે એક વ્યવસ્થા ઊભી કરવી જોઈએ। એક ડિસ્ટ્રિક્ટ જજ કક્ષાના હાલમાં જે એક કાંઈ કામ નથી અને નવરા છે, એવા પૈકીના કોઈને એક નિમવા જોઈએ, અને એ ત્યાં ફાઇલિંગ પણ કરે, ત્યાંથી દલીલ કરે। આ કોર્ટમાં આ રીતે એક હોવું જોઈએ। વકીલાતના વ્યવસાયમાં જે જામીન અરજી પૂરતું કામ કરતા હોય છે, જે નાનું મોટું કામ કરતા હોય, જે લખાણનું કામ કરતા હોય છે કે ભાઈ આજે લખાણ આવ્યું તો એમાં 400-500 રૂપિયા મળે, એક દિવસના 1000-1 કે 2 લખાણ આવી જાય તો 1000 રૂપિયા મળે, એમાં 200-300નો ખર્ચો થાય, પણ 500-700 રૂપિયાથી એનું ઘર ચાલતું હોય, તો આવા વકીલો બેકાર થઈ ગયા છે। અને આના માટે વહેલી તકે કોર્ટ ખોલવા માટે ગઈકાલે પણ અમે લોકોએ કીધું, અને એના માટે કંઈ વ્યવસ્થા કરવી જોઈએ। ઘણા એવા વકીલો છે કે રેસ્ટોરન્ટમાં કામ કરવા મહિના છે, રિક્ષા ચલાવવા મહિના છે, બીજા જ્યાં જ્યાં પણ છે। હમણાં જ અમારે એક વકીલને મળ્યો તો એણે કીધું, દિલીપભાઈ લોકડાઉન દરમિયાન મારે કોઈ કામ નથી, એટલે હું મારા ગામ જઈ અને ખેતીવાડી કરવા માંડ્યો છું। આખા ગુજરાતમાં, આખા દેશમાં જોઈ તો તમામ દુકાનો ખુલી ગઈ છે, તમામ ધંધાઓ ખુલી ગયા છે, માત્ર કોર્ટમાં શા માટે? કોર્ટ પણ ખુલી જ આવી જોઈએ, અને કોર્ટ ખોલે તો એમાં કોઈ નિયમો બનાવવા જોઈએ કે ભાઈ ચાલો આપણે આ નિયમ બનાવી, એક કોર્ટમાં એક વકીલ સાહેબની જ્યારે દલીલ ચાલુ હોય કે એનું આર્ગ્યુમેન્ટ ચાલુ હોય અથવા ક્રોસ એક્ઝામિનેશન ચાલુ હોય ત્યાં સુધી બાકીના ન જવા દઈ, માનો કે મોટા સિટી છે એ વાત આપણે છોડી દઈએ, તો નાના નાના સિટી છે જ્યાં 5-10 વકીલો કાર્ય કરે છે, તો આવા વકીલોની પરિસ્થિતિ શું થાય? રેગ્યુલર કાર્ય કરે છે, ઓમ નોંધાયેલા કદાચ 25-20-25 હોય, પણ એ લોકો પણ એવું છે કે એના ધંધાની અંદર ક્યાંય ક્યાંય બધા ગોઠવાઈ ગયા છે,
નોકરી કરવા માંડ્યા છે, કારણ કે પરિસ્થિતિ બહુ ખરાબ થઈ છે. જે ભાડે રહે છે એને કોઈ ભાડાના પૈસા નથી હોતા, એટલે મકાન ખાલી કરી અને એના મા બાપ સાથે અથવા ગામડે જ્યાં પણ હોય ત્યાં વ્યવસ્થા કરવી પડે છે. 20 લાખ વકીલો માત્ર ન ગણો, 20 લાખ પરિવાર ગણો. એમાંથી 5% પરિવારો બાદ કરતાં ખૂબ જ બેકારીના ભરડામાં આવી ગયા છે. અત્યારે જોઈએ તો એ લોકોને જમવાના ખાવાના સાસા પણ થયા છે અને સંયુક્ત કુટુંબમાં રહેવા જવું પડ્યું એવી પરિસ્થિતિ થઈ છે. તો આ અંગે પણ આપણે વિચારી અને યોગ્ય કરવું જોઈએ હાઈકોર્ટે અને સુપ્રીમ કોર્ટે. પણ એ લોકો એવું મન માનસિક રીતે એવું પ્રિપેર કરે છે કે ભાઈ કોર્ટમાં આવશે, કોર્ટ ચાલુ થશે તો બહુ લોકો આવશે. પણ લોકો તો આજે બજારમાં પણ છે, વેપાર ધંધામાં આટલી અત્યારે જુઓ તો એક નાની શેરી હોય ને બજારમાં દુકાનો હોય તો અસંખ્ય સંખ્યામાં લોકો હોય છે. એટલે માત્ર કોર્ટ શા માટે? આજે દરેક ઓફિસો ખુલી ગઈ છે, ઓફિસોમાં કામ કરવા માંડ્યા છે, એક પણ જગ્યા એવી નથી ખુલી. માત્ર એક મોલ, અમુક જગ્યા તો મોલ પણ ખુલી ગયા છે, પણ માત્ર અમુક જગ્યાએ મોલ પણ નથી ખુલેલા. મોલ અને કોર્ટ અને બાગ બગીચાઓ આના સિવાય, અને એક સ્કૂલ, શૈક્ષણિક સ્કૂલ, તો શૈક્ષણિક સ્કૂલ પણ અમારા ટૂંક સમયમાં ચાલુ થવાનું એવું સરકાર નક્કી કરી રહી છે. તો એ નક્કી થવાનું હોય એમ કોર્ટ પણ શરૂઆતથી ટૂંકા ટૂંકા ક્ષેત્રની અંદર જ્યાં COVID-19 નથી, જ્યાં મહામારી નથી, આ લોકડાઉન દરમિયાન ઠેર ઠેર જગ્યાએ વકીલ મંડળો દ્વારા એક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તો આ કીટ લેવા પણ જે વકીલો ખરેખર આમ ક્ષોભ અનુભવતા હોય છે કે આપણે ભાઈ આટલા ગરીબ છીએ કે કીટ લેવી પડે, પણ એવી પરિસ્થિતિમાં પણ ઓછામાં ઓછા રાજકોટની અંદર કહું તો રાજકોટમાં 200-500 વકીલો એવા છે કે જે કીટ લેવા આવ્યા હતા. અને પોતાના એ કીટમાં શું છે કે બધું હોય, તેલ ને સાધન સામગ્રી હોય, લોટ હોય, આ હોય તે હોય, તો પોતાનું ઘર ચલાવતા. આવી પરિસ્થિતિ ઊભી થઈ છે. અને સ્ટેટસ એવું છે કે સમાજમાં એમ કહે કે ભાઈ મારો દીકરો વકીલ છે, મારો દીકરો ડૉક્ટર છે. અને વકીલને એક સારી દ્રષ્ટિએ લોકો જોતા હોય છે, ડૉક્ટરને એક સારી દ્રષ્ટિએ જોતા હોય છે, પણ આ બધાને કામ છે, માત્ર ને માત્ર એક વકીલ પાસે જ કામ નથી. મારી દ્રષ્ટિએ ઓછામાં ઓછા 10% વકીલો, એટલે રાજકોટમાં માનો કે 3000 આવી તો 300 વકીલો એણે પોતપોતાનો બિઝનેસ છોડી દીધો છે વકીલાતનો. અને હાલમાં 2-3 મહિનાથી એ લોકો કોઈ રિક્ષા ચલાવવા માંડ્યા છે, કોઈ વેપાર ધંધામાં નોકરીએ લાગી ગયા છે. અને ઘણા લોકો એવા છે કે જેને ખેતીવાડી છે એ ખેતીવાડી કરવા માંડ્યા છે, કોઈ ખેતમજૂરે જાય છે. અને જ્યાં પણ એ લોકોને કામ મળે છે એવા કામ કરવા માંડ્યા છે. ગુજરાતની અંદર બાર કાઉન્સિલે 5000 રૂપિયા એ લોકોને સહાય કરી હતી. એ 5000 રૂપિયામાં આપણે સમજી લઈએ શું થાય, તો કે ભાઈ વધીને 1 મહિનો એ પોતાનું કાર્ય સંભાળી શકે, પણ બાકી ન સંભાળી શકે. તો આવા હું માનું છું કે 19-20 લાખ વકીલો હોય એમાં 10% ગણીએ આપણે, તોય 1.5-2 લાખ વકીલો એકદમ ધંધા બદલી, વકીલાતના વ્યવસાય બદલી અને સાવ નિમ્ન કક્ષાએ ધંધા કરવા મજબૂર બન્યા છે એવું હું માનું છું. આ અંગે સિનિયર એડવોકેટ LV લખતરિયાએ જણાવ્યું હતું કે હાલ કોર્ટ બંધ હોવાથી એડવોકેટ્સ ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે, તેમાં પણ જુનિયર એડવોકેટ્સની વ્યથા તો ખૂબ જ વધુ છે. જુનિયર એડવોકેટ્સ પાસે હાલ કોઈ જ પ્રકારનું કામ નથી, જેના પરિણામે કોઈ જ જાતની આવક પણ નથી, કેમ કે તમામ જુનિયર એડવોકેટ સિનિયર વકીલો સાથે સંકળાયેલા હોતા નથી, જેથી ફક્ત 5% જ વકીલોને જ કામ મળે છે અને બાકીના બેકાર બન્યા છે. મોટાભાગના વકીલોની આર્થિક પરિસ્થિતિ નબળી બની છે. છેલ્લા 3-1 મહિનાથી આ સમગ્ર દેશની અંદર લોકડાઉન થયું, એના અનુસંધાને ન્યાયતંત્રની તમામ કોર્ટો બંધ છે. બહુ અર્જન્ટ વર્ક હોય તો માત્ર જામીન અરજી, રિમાન્ડ અરજી અને એવી અર્જન્ટ મેટરમાં એક જજો હોય. આર્થિક પરિસ્થિતિ દિવસે દિવસે વધારે વધારે ખરાબ થતી જાય છે. અમુક સિનિયર વકીલો સાથે જે જુનિયર વકીલો સંકળાયેલા છે, એ સિનિયર વકીલો પણ પોતાની જરૂર મર્યાદામાં રહીને અમુક જુનિયર વકીલોને પોતાની જે કામ હોય છે, સાથે કામ કરતા હોય એને યથા યોગ્ય મદદ થતા હોય છે. રાજકોટના દિલીપભાઈ પટેલ, બકુલભાઈ રાજાણી અને જિજ્ઞેશભાઈ જોશી વગેરેની ટીમે વખતો વખત
નામદાર ગુજરાત હાઈકોર્ટ રાજકોટ બાર એસોસિએશન વતી ગુજરાત બાર કાઉન્સિલ અને ભારત બાર કાઉન્સિલને રજૂઆત કરી કે ભાઈ આ બધા વકીલો વિડીયો કોન્ફરન્સથી આ જામીન અરજીની કે રિમાન્ડ અરજી અંગે કોઈ કાર્યવાહી કરી શકતા નથી, બધા જાણકાર હોતા નથી. એટલે જો થોડું ઘણું લાઈવ કોર્ટ શરૂ કરે તો બે ચાર કલાક જો કામગીરી જે લાગતા ઓળખતા વકીલોને જે કેસ હોય એ પ્રમાણે એપિયર ન્યા થાય, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખી અને કરવામાં આવે તો સરળતા રહેશે, ન્યાયનો હેતુ જળવાશે. કોઈ જુનિયર વકીલને કોઈ ફિક્સ આવક નથી હોતી, 5,000 મળે, 2,000 મળે અને હાવ ન પણ મળે આપી છે. અમુક વકીલોને હજી સહાય પણ અમુકને નથી મળી, એના માટે પણ રજૂઆત બાર એસોસિએશન વતી કરેલ જ છે. અને રાજકોટની અંદર સારું છે કે બાર કાઉન્સિલના મેમ્બર દિલીપભાઈ પટેલ, પ્રમુખ બકુલભાઈ રાજાણી, જિજ્ઞેશભાઈ જોશી વગેરેની પણ સંપૂર્ણ સાથ સહકારથી દરેક લાગતા ઓળખતા જુનિયર વકીલોને, કોઈ સિનિયર વકીલોને કોઈ તકલીફ હોય તો એના માટે એ રજૂઆત કરીને ધ્યાન દોરીને સહાયરૂપ બને છે. આંગે રાજકોટના જુનિયર એડવોકેટ્સે અપ્તક સાથેની વાતચીતમાં પોતાની વ્યથા ઠાલવી હતી. હાલની પરિસ્થિતિમાં જોઈએ તો છેલ્લા 3 મહિનાથી આ કોર્ટ બંધ છે તે આપણે લોકો સૌ જાણીએ છીએ. જો આજની પરિસ્થિતિમાં અત્યારની હાલની પરિસ્થિતિ જોવામાં આવે તો સમગ્ર વસ્તુ ખુલી ગઈ છે. એક અમારું કોર્ટ બંધ છે, બાકી બધા ન્યાય મંદિરો ખુલી ગયા છે, એક અમારું કોર્ટનું ન્યાય મંદિર બંધ છે. અને હાલની પરિસ્થિતિમાં અમે લોકો આટલું સ્ટડી કરેલું છે, LLB કરેલું છે, તો હવે તો હાલની પરિસ્થિતિ અમારે લોકોને એવી થઈ ગઈ છે કે અમે લોકો સ્કૂલમાં જોબ કરવા માંડી, વકીલાત છોડીને એઝ એ ટીચર તરીકે. અમે લોકો એ સાઈડમાં MA અથવા MCOM કોઈ ભી સ્ટુડન્ટે કરેલું હોય, કોર્ટ ના ખુલે તો ત્યાં સુધી અમારે લોકોને ઘરનું ગુજરાન કેમ ચલાવવું, ઘરની બધી વસ્તુ કેમ કરવી, અને ઈવન વાપરવાના બી મંથલી મમ્મી ડેડી પાસેથી લેવા પડે છે. અત્યારે હાલની એવી પોઝિશન થઈ ગઈ છે એટલે અમે લોકો એડવોકેટ છોડીને એઝ એ ટીચર થઈ શકીએ એવું અમે લોકો વિચારીએ છીએ. અત્યારે ગ્રુપમાં ફ્રેન્ડ સર્કલ વાત કરતા હોય તો એટલે જલ્દીથી ન્યાય મંદિર ખોલવામાં આવે, જેને લીધે બધા જુનિયર વકીલ્સને ન્યાય મળી આવીએ એવી અમે આશા રાખીએ છીએ. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત છે એમાંથી અમને લોકોને 1 મંથ પહેલાં 5,000 જમા કરાવેલા હતા, જે અમને લોકોને બધા જુનિયર વકીલોને મળી ગયેલા છે. અમુક જુનિયર વકીલો છે અને અમુકને ફોર્મમાં ક્વેરી હતી તો એને મળેલા નથી, અને બાકી અમને 1 મંથ પહેલાં પૈસા મળેલા હતા. અને હજુ લોકડાઉન છે તો અમને લોકોને હજી બી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતનું જે ફંડોળ પડેલું હોય એમાંથી હજી બી મંથલી દેવામાં આવે તેવી હું વિનંતી કરીશ, કેમકે હજી કોર્ટની તારીખ ફિક્સ નથી કે કોર્ટ ક્યારે ખુલે. જો એ જલ્દીથી ખોલવામાં આવે તો જલ્દીથી બધાને ન્યાય મળશે, જલ્દીથી કોર્ટ પ્રેક્ટિસ ચાલુ થાય, તમને જુનિયર વકીલનો બી કામ મળી રહેશે. અત્યારે તો કોર્ટમાં અર્જન્ટ મેટર ચાલે છે, જેમ કે રિમાન્ડ અરજી, જામીન અરજી એવું બધું ચાલે છે, બાકી તો કાંઈ ચાલતું નથી. અને જે સિનિયર એડવોકેટ્સ હોય એને ગ્રુપમાંથી કામ મળે છે, અને અમારે તો હજી 5 થી 6 વર્ષની પ્રેક્ટિસ છે એટલે અમને જુનિયર વકીલોને કાંઈ કામ મળતું નથી. કોર્ટ બંધ હોવાને લીધે કોર્ટ ઓપન હોય તો કાંઈ નાનું મોટું કામ મળે છે. અને અમને લોકોને રાજકોટ બાર એસોસિએશન, અમારા દિલીપ પટેલ છે, જિજ્ઞેશભાઈ જોશી છે, બકુલભાઈ રાજાણી છે, એના તરફથી અમને રાશન કિટની વિતરણ કરવામાં આવેલ હતી રાજકોટ બાર એસોસિએશન તરફથી. અને અમને જુનિયર વકીલને એમ બી કહેવામાં આવ્યું હતું કે તમારે આર્થિક પરિસ્થિતિમાં કાંઈ બી જરૂર હોય તો રાજકોટ બાર એસોસિએશન તરફથી કાંઈ બી મદદ મળી રહેશે, ગમે ત્યારે ફોન કરવાની છૂટ છે. તો એના બદલ હું એમનો આભાર માનું છું, બસ એટલું કહીશ. અને જલ્દીથી ન્યાય મંદિર ખોલવામાં આવી રહે જેના લીધે કોર્ટનું પણ ભાડું ના વધે અને બધા જુનિયરને બી કોર્ટ પ્રેક્ટિસ ચાલુ થાય તો એની બી આવક ચાલુ થાય. ગીર સોમનાથ વેરાવળના વકીલોની સ્થિતિ અંગે વેરાવળ બાર કાઉન્સિલના પ્રમુખ રીતેશભાઈ પંડ્યાએ અપ્તક સાથે વાતચીત કરી હતી. છેલ્લા 85 દિવસથી કોર્ટ બંધ છે અને કોર્ટ બંધ હોવાના કારણે ઇમરજન્સી કેસ જ ચાલે છે કોર્ટમાં, અને એ પણ હિયરિંગથી, વર્ચ્યુઅલ હિયરિંગથી, એટલે તમારે ઝૂમ એપ્લિકેશનના માધ્યમથી કોર્ટમાં તમારે ઓફિસે બેઠા બેઠા હિયરિંગ કરવાનું. આ મહામારીમાં સરકારે 100% એડવોકેટના, ગુજરાતના એડવોકેટ અને ભારતના એડવોકેટ માટે વિચારવું જોઈએ કે જે એડવોકેટોએ કે જે પ્રોફેશનલોએ આજ દિવસ સુધી સરકાર માટે સતત ખંતપૂર્વક કામ કર્યું છે, તો આજે સરકારનો વારો છે કે એડવોકેટ માટે 100% હકારાત્મક વિચારવું જોઈએ. વકીલો છે એ કોર્ટે જઈ શકતા નથી અને રોજબરોજના કામથી એ લોકો દૂર છે, અને સૌથી વધારેમાં વધારે ભારતની અંદર અને ગુજરાતમાં એડવોકેટને આર્થિક બાબતમાં પણ ખૂબ મુશ્કેલી પડેલી છે. એના મુજબ સોશિયલ ડિસ્ટન્સ મેન્ટેન કરીને સિવિલ પ્રકારના કામો સ્ટાર્ટ કરી શકાય એવા છે. આ ઉપરાંત બીજા ઘણા પણ કાર્યો થઈ શકે એમ છે કે જેની અંદર બહારથી પક્ષકારોને બોલાવવાની જરૂર નથી. ત્યારે મોટાભાગની સરકારી તમામ ઓફિસો સ્ટાર્ટ થઈ ગઈ છે, ઇન્ડસ્ટ્રીઝ મોટાભાગની તમામ સ્ટાર્ટ થઈ ગઈ છે. આ ઉપરાંત ઇન્ડસ્ટ્રી સિવાય ધંધા રોજગાર બધાના ચાલુ થઈ ગયા છે, તો શા માટે
આ વ્યવસાયને બંધ કરવા માટેનું વિચારવું એ જરૂરી નથી. જો આ વ્યવસાયને બંધ કરવાનો ટૂંકમાં ચાલુ કરવાનો નિર્ણય નહીં લેવામાં આવે તો આ વસ્તુ વકીલો માટે ખૂબ જ દુઃખદ હશે અને આ વસ્તુની ઇફેક્ટ આવતા દિવસોમાં ન્યાયતંત્ર ઉપર પણ પડશે. કારણ કે ન્યાયતંત્રની અંદર જેમ જેમ લિટિગેશન વધતું જશે, જેમની પાસે કોમ્પ્યુટર નથી, સ્કેનર નથી, પ્રિન્ટર નથી કે આવી જુદી જુદી સુવિધાઓ નથી, તો અમે સરકારની પાસે ખાસ વિનંતી અને રિક્વેસ્ટ કરી છે કે ભાઈ તમે એડવોકેટને કાં 1.5 વર્ષ સુધી એનો ક્રાઇટેરિયા નક્કી કરી અને 20,000 રૂપિયા માસિક સહાય આપો, અથવા વ્યાજબી દરે 2% દરે 5 લાખ રૂપિયાની તમે લોન આપો. વકીલોની વ્યથા અંગે સાબરકાંઠા બાર કાઉન્સિલ તેમજ જુનિયર એડવોકેટ સાથે અબ તક મીડિયાની ટીમે વાતચીત કરી હતી. આ કોરોનાની મહામારીમાં દરેકને દરેક વ્યક્તિઓનો ધંધા ઠપ થઈ ગયા છે, જ્યારે અમારા વકીલ આલમમાં પણ આનો ઘેરો પ્રત્યાઘાત પડેલો છે. કારણ કે ન્યાય મંદિરો હજુ ખુલ્યા નથી, મંદિરો ખુલી ગયા, દુકાનો શોપિંગો ખુલી ગયા છે અમુક ટાઈમ સુધી જે સરકારના નીતિ નિયમ પ્રમાણે, પણ હજુ ન્યાય મંદિર ખુલ્યા નથી. એટલે વકીલ માટે અત્યારનો સમય બહુ કપરો છે. અમારે કંઈક વિચારવું જોઈએ. સરકારે લઘુ ઉદ્યોગો માટે અમુક ઘણા ધંધાઓ માટે સરકારે યોજનાઓ ઘડી છે, લાખોનું પેકેજ કર્યું છે, પણ વકીલાત માટે કંઈ એમને કોઈ સરકારી જાહેરાત કરી નથી. એટલે સરકારને આ ન્યૂઝના માધ્યમથી અમે જણાવીએ છીએ કે વકીલો ઉપર થોડી રેમ કરી અને અમુક 7% લોન એવું કંઈક વિચારે. ઘણું ટફ છે, કેવી રીતના ગુજરાન ચલાવવું. જે નવા વકીલ બને છે 1 વર્ષ 2 વર્ષ 8 વર્ષની અંદર જે વકીલો કામ કરી રહ્યા છે તેમને કામ મળતું નથી. સિનિયરોને જે કામ કરતા હોય, અત્યારે સિનિયરો પાસે કામ હોય તો જુનિયરોને કંઈ એક થોડું ઘણું આપતા હોય છે, એમાંથી પણ એ બાકાત છે. બસ જામીનો અરજી સિવાય ખાસ કામ રહ્યું નથી. માટે સરકારને વિનંતી કરી રહ્યા છે કે વકીલો માટે કોઈ યોજના ઘડે, આ કામે કંઈ મદદરૂપ થાય, માટે વિનંતી કર્યા છે કે વકીલોને પણ કંઈ ન્યાય આપો. આ કોરોના મહામારી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે, જેના કારણે ચાર મહિનાથી નામદાર અદાલતો બંધ છે, જેના કારણે જુનિયર વકીલો સિનિયર વકીલોને આવકો બંધ થઈ ગયેલી છે. હવે એમને વકીલાત કેવી રીતે કરવી, આવક ઊભી થતી નથી, જેના કારણે બહુ મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે, જેના કારણે નામદાર કેન્દ્ર સરકારે 20 લાખ કરોડનું ફાળવણી કરી છે, જે ફાળવણીના અર્થે નામદાર ગુજરાત સરકારે વકીલો માટે કોઈ સહાય ઊભી કરેલી નથી, અને જેના 4 મહિનાના કારણે સિનિયર જુનિયર વકીલોને બહુ ભારે મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે. કોરોના મહામારીના કારણે કોર્ટો ઘણા લાંબા સમયથી બંધ છે, એમાં જુનિયર વકીલોની સ્થિતિ અને બીજા લગભગ બધા વકીલોની સ્થિતિ અત્યારે હાલ બહુ નાજુક તબક્કામાં છે. સરકારશ્રી તરફથી કોઈ સહાર, કોઈ પેન્શન કે પગાર વકીલશ્રીઓને ચૂકવવામાં આવતો નથી, અને અન્ય કોઈ લોનો પણ વકીલશ્રીને મળતી નથી. રોયલ બિઝનેસ તરીકે અમારા બિઝનેસને સ્થાપિત કરેલો છે અને આજ સુધી સરકારશ્રી તરફથી કોઈ લોન કે સહાય મળેલ નથી, અને સ્થિતિ બહુ ખરાબ છે. સરકારશ્રીને એક વિનંતી, નામદાર સરકારશ્રી જો વિચારે અને કોર્ટ કાર્યવાહી જેમ બને તેમ જલ્દી ચાલુ કરે અને કોર્ટ કાર્યવાહી ચાલુ થાય તો જ વકીલો પોતાના કુટુંબનું ગુજરાન ચલાવી શકે તેવી સ્થિતિ હાલના તબક્કે છે. આજમાં ભારત તેમજ સમગ્ર દુનિયામાં કોરોનાની જે મહામારી ચાલી રહી છે, જેમાં ઇન્ડિયામાં અત્યારે હાલ કોર્ટની પરિસ્થિતિઓ જોવામાં આવે તો કોર્ટમાં છેલ્લા 4-1 માસથી કોરોનાના લીધે કોર્ટ બંધ રહેલ છે, અને જેના કારણે વકીલશ્રીઓની હાલત અત્યારે કફોડી થઈ રહેલ છે, અને આ જે કેસોની પરિસ્થિતિઓ જોતો કેસોનો પણ ભરાવો થઈ રહેલ છે. આ સમગ્ર કોરોનાની મહામારીમાં વકીલશ્રીઓ માટે ગુજરાત સરકાર તેમજ ભારત સરકારે કોઈ ભંડોર આપેલ નથી, અને તેમના માટે કોઈ સહાય પણ આજ દિન સુધી જાહેર કરેલ નથી, અને આ સહાય આપવા સારું વકીલોની જે ભંડોળ બાર કાઉન્સિલમાં રજૂ કરાય અને જેના કારણે વકીલશ્રીઓને મદદરૂપ થાય તેવું ભંડોળ ભારત સરકાર તેમજ ગુજરાત સરકાર જાહેર કરે તો વકીલોની પરિસ્થિતિ સારી થાય, અને અત્યારે આ જે મહામારી કોરોનાની ચાલી રહી છે તે જોતો હાલ પણ કોર્ટ હજુ સુધી ચાલુ થયેલ નથી, અને આમ હોય સરકારશ્રી વકીલશ્રીઓની પરિસ્થિતિને આધીન કોઈ ભંડોળ બાર કાઉન્સિલમાં રજૂ કરે જેને કારણે વકીલશ્રીઓને ફાયદો થાય તેવું હું ઈચ્છું છું.
આર્થિક ખેંચતાણ અને સમસ્યાઓ અંગે સુત્રાપાડા બાર કાઉન્સિલના ઉપપ્રમુખ દિનેશભાઈ પંપાણીયાએ ચિતાર આપ્યો હતો. જ્યારે આશરે 2-2.5 માસથી કોર્ટના દરવાજા બંધ છે ત્યારે અમો સિનિયર વકીલો અને જુનિયર વકીલોને આ જે સમયગાળો છે એ પરિસ્થિતિની આર્થિક રીતે કપરી પરિસ્થિતિ જે છે એમાં અમારે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડેલ હોય અને પરિવારને નિર્ભર કરવા માટે અન્ય કોઈ આવકનું સાધન ન હોય ત્યારે માત્ર ને માત્ર વકીલાતના વ્યવસાય સાથે સંકળાયેલા હોય ત્યારે આ સમયની અંદર લોકડાઉનમાં અમારે ખૂબ જ મુશ્કેલી વેઠવી પડે છે. કોરોના વાયરસને લીધે આશરે 2 માસથી કોર્ટો બંધ છે ત્યારે સિનિયર એડવોકેટો અને જુનિયર એડવોકેટને મહા મુશ્કેલી વેઠવી પડે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. આવા સંજોગોમાં જુનિયર એડવોકેટો જે છે એને કોઈ કામગીરી મળતી નથી અને ગુજરાત સરકારને તેમજ રાજ્ય સરકારને વકીલોને સહાય મેળવવા માટે સહાય આપવા માટે વકીલો દ્વારા લેખિતમાં રજૂઆતો કરવામાં આવેલી છે. આ રજૂઆતોને ધ્યાને લઈ વકીલોને યોગ્ય સહાય મળે તેવી વિનંતી કરવામાં આવે છે. આમ આજે સિનિયર એડવોકેટો દ્વારા પણ જુનિયર એડવોકેટને કોઈ મદદ કરતા ન હોય ચલાવવું મુશ્કેલ બન્યું હોય ત્યારે આ તમામ સંજોગો જોતા મારી સરકારશ્રીને રાજ્ય સરકારને કેન્દ્ર સરકારને વિનંતી છે કે આવા કપરા સમયની અંદર સહાય ચૂકવવા માટેની વિચારણા કરેલી હોય ત્યારે વકીલોને પણ ઓછા વ્યાજ દરે લોન મળી શકે તેમજ તમામ સહાયો આપે તે વિનંતી છે. ત્યારે આવા સંજોગોમાં સુત્રાપાડાના જુનિયર એડવોકેટોને કોર્ટના દરવાજા બંધ હોય ત્યારે કોઈ અન્ય આવક ન હોય ત્યારે વકીલના જેવા પ્રોફેશનલ ધંધો કરતા હોય ત્યારે અન્ય કોઈ પણ ધંધામાં કરી શકે તેવી પરિસ્થિતિ પણ ન હોય ત્યારે આવી તમામ સંજોગો જોઈ સરકારશ્રીને અમે વિનંતી કરીએ છીએ કે અમને પણ કંઈક સહાયતા આપે. વકીલોને આ સમયે આર્થિક સહાયની તાતી જરૂરિયાત છે તેવું દ્વારકાના એડવોકેટ્સનું માનવું છે. જય દ્વારકાધીશ, હાલમાં કોરોનાની વૈશ્વિક મહામારી ફેલાયેલી છે જેને કારણે સમગ્ર ભારતમાં સરકારશ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે અને મોટાભાગે 2.5 માસ ઉપરાંતથી સરકારના તમામ ડિપાર્ટમેન્ટો અને સ્ટ્રિક્ટપણે લોકડાઉન જાહેર કરેલું હોય કોર્ટો પણ બંધ છે અને હાલમાં જ્યારે સરકારશ્રી દ્વારા અનલોક જાહેર કરવામાં આવેલું છે ત્યારે તમામ દેવસ્થાન મંદિરો ખુલી ગયા છે, તમામ ધંધા રોજગારો ખુલી ગયા છે. આવા સંજોગોમાં માત્ર ને માત્ર એક કોર્ટ જ બંધ છે તેને કારણે વકીલોને ખૂબ જ મુશ્કેલી મુકાઈ ગઈ છે. ખાસ કરીને જુનિયર વકીલો કે જે છેલ્લા 2.5 માસથી પોતાના ઘરે જ બેઠા છે, કોઈપણ જાતનો કામ ધંધો નથી, તે પણ ખૂબ જ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. અને ના છૂટકે કેટલાય વકીલોએ વકીલાતનો વ્યવસાય છોડી અને અન્ય વ્યવસાય તરફ પણ જવાનો મુશ્કેલીથી સામનો કરવો પડ્યો છે અને ના છૂટકે પોતાની મજબૂરીથી અન્ય વ્યવસાય તરફ પણ જઈ રહ્યા છે. જય દ્વારકાધીશ, કોરોના મહામારીના કારણે આશરે 2.5 માસથી આ કોર્ટ બંધ હોય ત્યાં જુનિયરોની હાલત અતિ ગંભીર પરિસ્થિતિ હોય. જુનિયરોની હાલતોની સરકારશ્રી દ્વારા અનલોક જાહેર કરવા જતાં પણ મંદિર બીજા અન્ય રોજગારો ધંધાઓ કારખાનાઓ બધું ખોલી ગયેલું હોય પણ માત્ર ન્યાય મંદિર ખુલેલ ના હોય જેના કારણે વકીલોની જે આર્થિક સ્થિતિ છે એ તદ્દન કફોડી રહી ગઈ હોય. એમાં પણ જુનિયર વકીલો છે એ સામાન્ય પરચૂણ કામ કરીને પણ પોતાનો રોજગારના મારફતે જે સારી કમાણી કરતા હતા તે પણ ટોટલી ઠપ થઈ ગઈ છે. જેમ હાલમાં અનલોક 1 જાહેર કરેલ છે સરકારે અને 90% એકમો સરકારે શરતોને આધીન ખુલેલા છે, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક પહેરવું, સેનિટાઇઝર વગેરે બધું, તો ન્યાયતંત્રમાં ન્યાય મંદિરમાં પણ એ જ શરતો લાગુ કરીને કોર્ટ કાર્યવાહી પણ રેગ્યુલર એ રીતના ચાલુ થઈ શકે છે. એમ છે દ્વારકા જેવા તાલુકા કે જે બહુ ગરીબ પરિસ્થિતિના છે અને ત્યાંના પક્ષકારોના કેસો પણ બહુ લાંબા સમયથી પેન્ડિંગ હોય તેઓ લોકોને પણ આ બાબતે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડે તેમ છે. તો વિનંતી છે કે આ બાબતે ધ્યાન દઈ અને કોર્ટ કાર્યવાહી ચાલુ થાય તેવી કંઈક વ્યવસ્થા ગોઠવવી જોઈએ. મોભાદાર વ્યવસાય હવે ઝઝૂમી રહ્યો છે તેવું લીમડીના વકીલોનું માનવું છે. લોકડાઉનના કારણે કોરોનાની મહામારીના હિસાબે કોર્ટનું સંપૂર્ણ કામકાજ બંધ છે અને ખાસ કરીને તો 2022 માર્ચથી લઈને
આજ દિન સુધી કોર્ટના તમામ કામકાજો રેગ્યુલર કામકાજો બંધ છે, ત્યારે જુનિયર વકીલોની પરિસ્થિતિ ખૂબ જ દયાજનક છે. અને જે સિનિયરોની ઓફિસોમાં વકીલો છે એ ઓફિસોમાં સિનિયરો ચલો સંભાળી લે છે એમને, પણ જે સિનિયરોની ઓફિસો નથી અને જેની સાથે જુનિયરો કામ કરતા નથી, સ્વતંત્ર કામ કરતા જુનિયરોને તો ખૂબ જ મુશ્કેલી પડે છે. અને એના કારણે કોર્ટની પેન્ડન્સી પણ વધે છે, જુનિયરોને આવકનો સ્ત્રોત કોઈ રહ્યો નથી, અને જેથી કરીને જુનિયરોને ભવિષ્યમાં વકીલાતમાં ટકી રહેવું મુશ્કેલ પડે એવા સંજોગો છે. ત્યારે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટની જે નવી ગાઈડલાઇન જારી થાય અને કોર્ટ જલ્દીમાં જલ્દી શરૂ થાય જેથી કરીને જુનિયર વકીલોને હિત જળવાઈ રહે, અન્યથા જુનિયર વકીલોએ પોતાના ધંધા રોજગાર ગુમાવીને અન્ય ધંધા તરફ વળી જવું એ પણ પોઝિશન છે. અત્યારે બાર કાઉન્સિલ ઓફ ગુજરાત તરફથી 5,000 રૂપિયાની 15 ઉપરના વકીલોને સહાય કરવામાં આવી છે, 2015 ઉપરના વકીલોને, પરંતુ એ પહેલાંના અને ત્યાર પછીના જે ત્રીજી ગ્રેડરના વકીલ છે એમને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. નામદાર હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ પણ આ બાબતમાં ચિંતિત છે અને શક્ય એટલું ઝડપી આ કોર્ટો ખુલી જાય તો લોકોને પણ ઝડપથી ન્યાય મળે અને સરળીકરણ બને અને જુનિયર વકીલો છે એ વકીલો પોતાના ધંધા રોજગાર પર પરત ફરે તો યુવાન વકીલોને એક આશાનું કિરણ છે કે કોર્ટ ઝડપીમાં ઝડપી ખુલી જાય એવી હું આશા છું. અને તાજેતરમાં જે કોરોના વાયરસના ભયના કારણે જે લોકડાઉન થયેલ છે તેના કારણે જ્યુડિશિયલ ડિપાર્ટમેન્ટ, સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટના નિર્ણયોથી નીચેની કોર્ટો તેમજ રાજ્યની તમામ કોર્ટો હાલમાં જે રેગ્યુલર કામ છે તેનાથી અલિપ્ત થયેલી છે. અને આ અલિપ્ત જે કોર્ટો થયેલી છે તેને જે તાજેતરમાં હાઈકોર્ટના અને સુપ્રીમ કોર્ટના માર્ગદર્શન નીચે એવા નિર્ણયો કરવામાં આવેલા છે કે રિમાન્ડ અરજી, જામીન અરજી અને મુદ્દામાલ અરજી તે ઓનલાઈન જે કરી શકાશે, કોર્ટની અંદર ડાયરેક્ટ કોઈ એપીયર થવાનું નથી, આવી વ્યવસ્થા કરવામાં આવેલી છે. આ વ્યવસ્થા જે કરેલ છે એ એક જે અગત્યના કામો છે તેના માટે કરવામાં આવેલ છે. તે સિવાય હાલમાં આ કોરોનાના ભયના કારણે તેની જે પરિસ્થિતિ કોર્ટોની ઊભી થયેલી છે તેનાથી અમારા નાના વકીલો, જુનિયર વકીલોને ખૂબ જ મોટી મુશ્કેલી અને હાલાકીનો સામનો કરવો પડેલ છે. 22 માર્ચથી 3 માસથી કોર્ટ બંધ છે, ત્યાંથી અમે સદન અમારા જુનિયર વકીલોને કામ ધંધા બંધ છે, ઓનલાઈન કામ છે, કોઈ કામ ચાલુ નથી. હાલમાં સિનિયર એડવોકેટે અમને જેટલી અમારા સિનિયર એડવોકેટ જેટલી અમને બનતી મહેનત કરી છે પણ 3-3.5 માસથી તેમને પણ કામ બંધ હોવાથી પણ હવે તે પણ વધારે સહાય કરી શકે તેમ નથી. બાર કાઉન્સિલ ઓફ ગુજરાત દ્વારા અમને 5,000 સહાય કરવામાં આવી છે પણ 5,000 રૂપિયા 3-3 વર્ષ થવા હવે ક્યાં સુધી ચાલે, જેથી જેને હિસાબે વહેલમ વહેલી કોર્ટ ચાલુ થાય તો અમે જુનિયરોને કામ ચાલુ થાય અને અમે બીજું કોઈ કામ જાણતા નથી પણ બીજું કામ કરી શકતા પણ જેથી બને તે એટલી ઝડપી કોર્ટ ચાલુ થાય એવી અમારી અરજ. તો આ હતા આજના અબ તક સ્પેશિયલ. ફરી મળીશું અબ તક સ્પેશિયલ સાથે. ત્યાં સુધી જોતા રહો અબ તક. નમસ્કાર.